विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे जीएसईबी द्वारा जे कई वीडियो बनावीने मोकलवामां आवता हता तमने घर बैठा, परंतु हवे शाळानी अंदर ज आपणा शिक्षक मित्रों ए वीडियो बनावशे अने तमने घर सुधी पहोंचाडवामां आवशे। हुं धोरण 10ना विज्ञानना चेप्टर 2 तमे जे अत्यार सुधी 2 भाग जोया छे, હવે એના આટલા ટોપિક હું તમને અહીંથી સમજાવીશ। અગાઉના 2 જે ભાગની અંદર તમે એસિડિટી બેઝ વિશે તમને થોડી માહિતી મળી અને એસિડિટી બેઝને આપણે કેવી રીતે જુદા પાડી શકીએ તેની એક સામાન્ય પદ્ધતિ છે કે જે લિટમસ પેપર દ્વારા આપણે એને અલગ પાડી શકીએ। એસિડ માટે એમ કહેવાય છે કે એને શોર્ટમાં આપણે આ શબ્દો તમારે કાયમ માટે યાદ રાખવાનો છે, એ ભૂલા એટલે કે એસિડ बिना भूरा लिटमस पत्र ने लाल बनाए, भूरा एसिड एक भूरा बिना भूरा पत्र लाल बना है। बीज मैं एम कहवा बीज के बिना लाल लिटमस पत्र ने भूरा बनाए, जेने आपणे बीज तरीके आ एक सामान्य पद्धति है कि जेने आपणे एसिड ने बीज ने छूटा पाड़ी शकीए। परंतु एसिड है तो एसिड नी अंदर आपणे जाणीए छीए कि एसिड नी अंदर एम कहेवाय कि हाइड्रोनियम आयन रहेलो छे अने एना कारणे ए तमे जोशो कि एसिड ए पोताना गुणधर्म बतावे छे, परंतु केटला प्रमाणमां हाइड्रोनियम आयन रहेलो छे एनी सांद्रता केटली छे એ નક્કી કરવા માટે આપણે જાણીએ કે આપણે પીએચ માપક્રમનો ઉપયોગ કરવામાં આવે છે અને પીએચ માપક્રમ એ તમે જોશો કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને જાણવા માટેનો એક માપક્રમ છે જેને આપણે પીએચ માપક્રમ તરીકે ઓળખી શકીએ। 1909ની અંદર સોરેન્સન નામના વૈજ્ઞાનિકે આ પીએચ માપક્રમ શોધ્યો હતો। પીએચ માપક્રમને આપણે સ્વરૂપમાં પીએચ આ પ્રમાણે લખીએ છીએ, જેમાં પીએચ છે એ તમે જોશો કે ક્વોન્ટેસ તરીકે એને ઓળખવામાં આવે છે। કોન્ટેસ મીન્સ કે એની અંદર રહેલી એને આપણે શક્તિ, બીજા શબ્દમાં કહીએ તો આપણે એને શક્તિ તરીકે ઓળખીએ છીએ। તો પીએચમાં તમે જોશો કે પી એ કોન્ટેસ તરીકે આપણે એને ઓળખીએ છીએ અને એની શક્તિ બતાવે છે, એનો અર્થ કે જે કોઈ દ્રાવણની અંદર હાઇડ્રોનિયમ આયન કેટલા પ્રમાણમાં રહ્યો છે, એનો જથ્થો કેટલા પ્રમાણમાં રહ્યો છે એ આપણે નક્કી કરવા માટે આપણે તમે જોશો કે પીએચ માપક્રમનો ઉપયોગ થાય છે। પીએચ માપક્રમ માટે આપણે એમ કહી શકીએ એસિડ માટે આપણે એમ કહીએ કે 0 થી 7 જ્યારે તમારો આંક આવે ત્યારે આપણે એને એસિડ તરીકે ઓળખીશું। બેઝ માટે આપણે એમ કહી શકાય કે 7 થી 14 સુધીનો આંક આવે તો આપણે એને બેઝ તરીકે ઓળખી શકીએ અને ન્યુટ્રલ માટે જ્યારે આંક પીએચનો 7 આવે ત્યારે આપણે એને ન્યુટ્રલ તરીકે ઓળખી શકીએ। એનો અર્થ કે પીએચ માપકની અંદર 0 થી 14 સુધીના દર્શાવેલા હોય અને એના આધારે આપણે કહી શકીએ કે એસિડિટી બેઝને આપણે છૂટા પાડી શકીએ, સાથે સાથે એની અંદર સાંદ્રતા કેટલી રહેલી છે હાઇડ્રોનિયમ આયનની એ પણ આપણે જાણી શકીએ અને એના માટે આપણે જુદા જુદા દ્રાવણોની આપણે પીએચ માપીને આપણે એને એસિડિટી બેઝને છૂટા પાડી શકીએ। હું એક પીએચ માપક્રમ એક આકૃતિ દોરું છું જેને આધારે આપણે તમે જોશો કે આપણે થોડું વધારે એને ડિટેલમાં સમજી શકીએ। મેં તમને કીધું કે 0 થી 14 સુધીના આંકની આપણે વાત કરેલી તો તે પ્રમાણે અને 7 એ તમે જોશો કે ન્યુટ્રલ છે આપણે એમ કહી શકીએ। આકૃતિમાં તમે જોશો કે મેં આટલો ભાગ ડાર્ક કર્યો છે તો એ જે ડાર્ક ભાગ છે એ તમે જોશો કે હાઇડ્રોનિયમ આયન બતાવે છે અને જ્યાં ડાર્ક નથી કરેલો એને આપણે હાઇડ્રોક્સી આયન તરીકે ઓળખીએ છીએ। એનો અર્થ કે દ્રાવણની અંદર કોઈ પણ દ્રાવણ હોય એની અંદર તમે જોશો કે એસિડ અને બેઝ બંને પ્રકારના એટલે કે હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોક્સી
એમ બંને વેરણા હોય છે, પરંતુ એની સાંદ્રતા જુદી જુદી હોય એના આધારે આપણે એ વધારે પ્રબળ છે કે નિર્બળ છે એની આપણે એને અલગ તારવી શકીએ. એ આપણે એ વાત પછી કરીશું, પરંતુ અત્યારે આપણે ફક્ત પીએચના આધારે આપણે તમે જોશો કે આપણે એસિડિટી કેવી અને તેની પીએચ કેટલી છે તે આપણે જોશો કે આ મેં આંખ દર્શાવ્યા છે. એનો અર્થ એમ છે કે જ્યારે કોઈ પણ દ્રાવણની પીએચ આપણે માપીએ અને જ્યારે એ દ્રાવણની પીએચ તમે જોશો કે 0-7 વચ્ચે આવશે તો આપણે એસિડ તરીકે ઓળખીશું. પછી ભલે એ 1.2 હોય, 3 હોય કે 4.5 હોય કે 6.6 હોય કે 6.8 હોય, પણ એ એસિડ તરીકે દર્શાવશે. જ્યારે 7-14 વચ્ચે આવશે ત્યારે આપણે બેઝ તરીકે ઓળખીશું. પછી એ ભલે 9 હોય, 12 હોય, 13 હોય તો બેઝ કહેવાશે. પરંતુ હવે જે આંખની વાત છે કે 0-7 વાત કરું છું, તેમાં એસિડની વાત કરું તો એક પીએચ કોઈ દ્રાવણી પીએચ 1 છે અને દ્રાવણી પીએચ 5 છે, તો બંનેમાં એસિડ તો છે પરંતુ એની અંદર દ્રાવણની અંદર જે હાઇડ્રોનિયમ આયન છે એની સાંદ્રતા જુદી જુદી છે. એનો અર્થ એમ થયો કે 7 થી તમે 0 તરફ આવો તો આકૃતિમાં જોઈ શકો એ પ્રમાણે 7 થી તમે 0 તરફ જોશો તો આ ભાગ હાઇડ્રોનિયમ આયન વધારે બતાવે. અહીંથી તમે જોશો તો ધીમે 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 આ પોર્શન વધતો જાય છે. એનો અર્થ કે જે દ્રાવણની પીએચ 1 છે તે તેની અંદર હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે છે, જ્યારે તેને પીએચ 5 છે એની તમામ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી છે. એનો અર્થ કે 5 પીએચ વાળા દ્રાવણ કરતાં 1 પીએચ વાળું દ્રાવણ વધારે સાંદ્ર છે એમ કહી શકાય. તે જ પ્રમાણે 7-14 તરફ આપણે જઈએ તો તમે જોશો કે ત્યારે આપણે તમે જોશો કે જેમ આગળ જશો તેમ તમે જોશો કે એની અંદર હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા એકદમ ઘટતી જાય છે. એનો એની સામે તમે વિરુદ્ધ જોશો તો OH વધતા જાય છે, એટલે કે હાઇડ્રોક્સી આયનની સાંદ્રતા એની અંદર વધતી જાય છે એમ કહી શકાય. અત્યારે ફક્ત આપણે પીએચ ઉપર જ કોન્સન્ટ્રેટ કરીએ, પીઓએચની આપણે વાત પછી કરીશું. તો અત્યારે પીએચ માટે વાત કરીશું તો આપણે ફક્ત અત્યારે મેં તમને એમ વાત કરી કે જ્યારે દ્રાવણ જ્યારે દ્રાવણની અંદર તમે જોશો કે જેનો પીએચ આંક 0-7 તરફ જશો તેમ એ વધારે ઓછી સાંદ્રતા તરફ જાઓ છો એમ કહી શકાય હાઇડ્રોનિયમ આયન. જ્યારે તમે 7-1 તરફ આવો ત્યારે તમે જો કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધતી જાય છે એવું નક્કી થાય છે. એનો અર્થ કે આપણે આ બે વાક્ય બરાબર યાદ રાખવાના છે કે જ્યારે દ્રાવણમાં H+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે ત્યારે પીએચ ઘટે. આ શબ્દ ઉપર ખાસ ભાર આપવાનો છે, જ્યારે દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટે ત્યારે આંક વધે છે. એના પરથી આપણને ફરી સમાન પ્રશ્ન એ પણ પૂછાય કે એક દ્રાવણની પીએચ 2 છે અને એક બીજા દ્રાવણની પીએચ 6 છે તો કયું દ્રાવણ વધારે સાંદ્ર છે? તો આપણે કહી શકીએ કે જેનો પીએચ આંક ઓછો છે એટલે કે જે ઘટે છે આપણે એમ કહી શકાય તો એ દ્રાવણ વધારે હાઇડ્રોનિયમ આયન ધરાવે છે અને એની સાંદ્રતા વધારે છે એમ કહી શકાય, અથવા તો એ 6 પીએચ વાળા કરતાં વધારે એસિડિક છે આપણે એને એમ સમજાવી શકીએ. તો આ પીએચના આધારે તમે જોશો કે એ વધારે સાંદ્ર ઓછું સાંદ્ર એ પણ એ આપણે નક્કી કરી શકીએ. એ પીએચ માત્ર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. એના માટે તમે જોશો કે યુનિવર્સલ ઇન્ડિકેટર્સ જે બનાવેલા હોય એની અંદર તમે જોશો કે
આ જે દ્રાવણ જે કંઈ દ્રાવણ હોય તેની અંદર આપણે પીએચ પેપર આવશે, એ પીએચ પેપરને આપણે ડુબાડીશું એમ, એ તમને તમે શાળામાં આવશો ત્યારે તમને એક લેબની અંદર એક પ્રયોગ કરાવીશું કે જેથી તમને વધારે એનાથી વધારે સમજ પડી શકે, ડિટેલ્સમાં વધારે સમજી શકો. અત્યારે આપણે આ ઓનલાઈન શિક્ષણની અંદર ફક્ત આપણે થોડુંક તમને સમજ પડે બહાર ઉપર એ પ્રમાણે હું કામ કરું છું. તો હવે આજે પીએચમાં તમે જોશો કે જ્યારે દ્રાવણની અંદર તમે પીએચ પેપર ઉગાડીશું ત્યારે એના જે જુદા કલર ચેન્જ થાય છે અને એ કલરના આધારે આપણે તમે જુઓ કે એસિડિક છે કે બેઝ છે અથવા તો આની એસિડિકતા વધારે છે કે ઓછી છે એવું આપણે નક્કી કરી શકીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે નેક્સ્ટ વિડીયો જે બનાવીશું એની અંદર તમને આ જે જુદા જુદા પદાર્થો જે આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, લીંબુ છે, ટામેટા છે, આંબલીનું પાણી છે, સરકો છે, સાદું પાણી છે, ટેપ વોટર જે આપણે કહીએ, નળનું પાણી, એ એચસીએલ કે એનઓએચ, આ બધી વસ્તુઓને આપણે પીએચ માત્રમ વિશે આપણે તમને આગલા નેક્સ્ટ વિડીયોની અંદર એના વિશે જાણવા મળશે. અત્યારે તમારે હોમવર્કની અંદર ફક્ત પીએચ માત્રમની વ્યાખ્યા લખવાની છે. આ એક જે આકૃતિ બધું તમને સમજાયું એ તમારે પીએચ માત્રમની જે આકૃતિ મેં દૂરી અહીંયા સમજાવી છે એ તમારે દોરવાની છે. અને આ જે બે વાક્ય છે એ ખાસ તમારે યાદ રાખવાના છે, કારણ કે એનસીપીની અંદર પણ તમે જોશો કે આ પ્રકારના પ્રશ્ન આવી શકે અથવા તો તમને કોઈ કારણ હોય વૈજ્ઞાનિક એ પણ આ રીતે આવી શકે કે આ કોણ વધારે એસિડિક છે અને કોણ ઓછો એસિડિક છે પીએચ માપક્રમ પીએચ આંકના આધારે, તો એ પણ તમે એનો જવાબ આપી શકો. અહીંયા હું તમને આખું આ પૂર્ણ કરું છું. ઓકે, થેન્ક યુ.